सूरत में वी चंद्रशेखरे सूरत रेन्ज आईजी नो चार्ज संभाळ्यो छे, जे बाद ड्रग्स ना दूषण ने डामवा रेन्ज आईजी द्वारा कवायत हाथ धरवामां आवी छे। सूरत रेन्ज में चार रेन्ज में गुनाखोरी कंट्रोल राखवा माटे तमाम एसपी ने आदेश आपवामां आव्या छे। सूरत जिल्लाना रेन्ज आईजी वी चंद्रशेखर साहेब आज हाजर थया छे, ते बाबते रेन्ज आईजी चंद्रशेखर साहेब साथे वातचीत करीशुं। चंद्रशेखर साहेब, चार जेटला जिल्ला तमने लागे छे, वापी, वलसाड, વ્યારા, તાપી અને સુરત ડિસ્ટ્રિક્ટ, આ તમામ જિલ્લાના રેન્જ આઈજી તરીકે આપની નિમણૂક કરવામાં આવી છે, શું લાગી રહ્યું છે? તો હું સુરત રેન્જ આઈજી તરીકે આજ ગઈકાલે ચાર્જ લીધું છે અને અગાઉ આ રેન્જમાં આ વિસ્તારમાં એસપી તરીકે નવસારી અને ડાંગનું એસપી તરીકે કામ ફરજ બજી ચૂક્યો છું, એટલા મેં આ વિસ્તારની વાકફ છું અને સાથે સાથ અત્યારે એ મોકા મળે છે તો એ મારે એક્સપિરિયન્સ છે અગાઉથી સુરત વિસ્તારમાં કામ કરવાનો, તો એ લોન્ડ ઓર્ડર કંટ્રોલ કરવામાં અને કોઈ ક્રાઇમનું પણ કંટ્રોલ કરવામાં અને મગત ભૂમિકા બજાવી શકો છો એવી મારી અપેક્ષા છે। ચંદ્રશેખર સાહેબ, વાપીથી લઈને કોસંબા સુધી હાઈવે તમારો વિસ્તાર કહેવાય છે, તો તમારા આવ્યા પછી જે હાઈવે પર પરિસ્થિતિ રહે છે તેને કંટ્રોલ કરવા માટે કેવી રીતે કરશો? હાઈવે અને રોડ સેફ્ટીનું બહુત મહત્વનું વાત છે અને એની ઉપર વધારે ફોકસ રહે છે અને અગાઉથી એક એક્સપેરિમેન્ટ રૂપ મેં લેન ડ્રાઇવિંગ અને એન્ફોર્સમેન્ટની વધારે ફોકસ આપવામાં આવી રહી છે, તો મારે સમયકાલમાં પણ એમને ફોકસ વધારે રહેશે એની રોડ સેફ્ટી માટે અમે ખાસ સ્ટડી કરીને સાથે સાથ એન્જિનિયરિંગ એજ્યુકેશન અને એન્ફોર્સમેન્ટ ત્રણો મુદ્દા ઉપર મારા વધારે ફોકસ રહેશે અને વધારે સ્ટ્રેન્થન કરવાનો પણ મારી ઈચ્છા છે અને એસપી સાહેબ લોકો સાથે પણ મારી ચર્ચામાં એવી સૂચના આપવામાં આવી છે તો આ વિસ્તારમાં રોડ એક્સિડેન્ટની ઓછું કરવા માટે અમારા એક્શન પ્લાન રેડી કરવાનું અને એમને વ્યવસ્થિત એને એન્ફોર્સ કરવા માટે પણ સૂચના આપી રહી છે। પોલીસ અને પ્રજા વચ્ચે પહેલાં ખૂબ જ મતભેદ હતા, પરંતુ આજે જમાનો સમય બદલાઈ ગયો છે, પોલીસને જોઈને પ્રજા દૂર થઈ છે, તમારા આવ્યા પછી જિલ્લા વિસ્તારમાં ઘણી એવી ફરિયાદો છે કે પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ અન્ય કર્મચારીઓ પ્રજા જોડે મળતા નથી, આવ્યા પછી કયા એવા કામ? પોલીસ અને પ્રજા વચ્ચેને ટ્રસ્ટ ઊભી રહેવાનું અને કાયમી રહેવા માટે અમારા પ્રયત્ન રહેશે અને ખાસ કરીને લોકોને મળવા માટે નીચે લેવલથી ઉપર સુધી માંડીને બધા પબ્લિકની કોઈ પણ સમયમાં એમના કામ મીટિંગનું કોઈ અગત્યનો સમય વગર બાકી સમયમાં સીધે એક્સેસ એની મળી શકે છે એવા વ્યવસ્થાપન ગોઠવવામાં આવી રહી છે અને સૂચન પણ છે અને રોજ સવારેથી સાંજ સુધી લેટ નાઇટ સુધી પોલીસ સ્ટેશનમાં તાના ઇન્ચાર્જ અથવા સિનિયર અધિકારી હાજર રહે છે, એસડીપીઓ અથવા એસપીઓ અને આઈજી ઓફિસમાં પણ કોઈ પણ ફરિયાદ આવે એમની હાજર હોય તો તાત્કાલિક રૂબરૂ મળી શકે છે, એ લોકોને સૂચન પણ એવી રીતે આપવામાં આવે છે એ પોતે એમના વિઝિટર્સની રજિસ્ટર એક મેન્ટેન કરવાનું રહેશે અને મળીને એને શું નિરાકરણ લાવ્યા છે એ અંગેને પણ નોંધ રાખવાનું છે, એ મારા ઇન્સ્પેક્શનમાં પણ આ મુદ્દા ખાસ રહેશે। સાહેબ, છેલ્લા કેટલાક મહિનાઓથી કે વર્ષોથી હું જોઉં છું સુરત જિલ્લા પોલીસ ખૂબ જ સારી કામગીરી કરી રહી છે, ગેરકાયદેસર પ્રવૃત્તિ જે જિલ્લાઓમાં ચાલતી છે તેના ઉપર અંકુશ લાવવા માટે, પરંતુ એક બીજું ગેરકાયદેસર પ્રવૃત્તિ એમડી ડ્રગ્સ, બ્રાઉન સુગર, ચરસ એ આજે યુવા પેઢીઓમાં તેમજ અન્ય પેઢીઓમાં બહુ ચાલી રહ્યું છે, તો તમારા આવ્યા પછી જિલ્લામાં જે આ ઝુંબેશ ચાલી રહી છે, દાખલા તરીકે સુરત સિટીમાં નો ડ્રગ્સ સુરત પોલીસ કમિશનરનો એક ઝુંબેશ છે, ગલીએ ગલીએ તેઓ એક પ્રચાર કરી રહ્યા છે, આપના આવ્યા પછી જિલ્લામાં આની કામગીરી કેવી? અમે પણ ડ્રગ્સ માટે ખાસ એની રોકવાને કે લીએ કાફી કોશિશ કરેંગે ઓર સુરત સિટીમાં એવા પ્રચાર અને કામગીરી ચાલી રહી છે એવી ઇન્ટેન્સ અવેરનેસ અને સાથે સાથ એને રોકવાનું એન્ફોર્સમેન્ટનું કામ પણ રેન્જ વિસ્તારમાં પણ થઈ છે અને એના માટે પણ અમે વધારે ધ્યાન આપવામાં આવશે। ના દિવસોમાં સુરત જિલ્લામાં ઘણા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોનો ત્રાસને લઈને પણ ફરિયાદ થઈ છે, પરંતુ અરજી ઉપર પગલાં લેવાતા નથી, તમે શું કરશો? તો વચ્ચે વ્યાજખોરી અંગેનું ખાસ ડ્રાઈવ હતી અને ઘણા બધા કેસો નોંધવામાં આવે છે અને એની ઉપર કાર્યવાહી પણ કરી રહી છે અને હવે હું આવ્યા પછી પણ આ મુદ્દા અંગેને પણ થોડી રિવ્યૂ કરીને અને વધારે જરૂર પડે તો એમના ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે।
सूरत जिल्लानी प्रजाने आपनो शुं संदेशो छे? सूरत जिल्ला प्रजाने एटले विनंती करूं छूं तमारा आटलू सगवड अगाउथी सामनेथी पोलीसने आपे अने एमना ऊपर भरोसा रखे तो अमे पण एमना सारी रीते अमारा रिस्पोन्स रही छे अने काम पण करशे अने मारी इच्छा छे भरोसा छे तो पोलीस अने पब्लिकने वच्चे ट्रस्ट वधशे अने साथे साथे अमारा कामगीरीनुं पण ये रिफ्लेक्ट थशे। थैंक यू। आता सूरत रेंज आईजी वी चंद्रशेखर साहेब तेमनुं कहेवुं छे के सूरत जिल्लामां चार मेन डीएसपी तेमना अंदरमां आवी रह्या छे अने ते पण कोई पण जातनो पगला भरवामां आवशे अने कोई पण एवी फरियाद आवशे तो तात्कालिक उच्च अधिकारी सुधी जाण करवामां आवशे। व्याजखोरोनो होय के ड्रग्सनो मामलो होय ते तमाम बाबते सख्त कार्यवाही करवामां आवशे। कैमरामेन केसी साहब अगासिया साथे वहाब बेली, मंतव्य न्यूज सूरत।